નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઓનલાઈન વિડીયોમાં મારા. હું કોરિંગા નવીન. આપણે આગળ ચેન્જ ધ વોઇસની અંદર પીવી ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યનું પેસિવ વોઇસ ચર્ચા કરી. રિયાલિટી ટુ ટાઈપ્સ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, બે પ્રકારના આજ્ઞાર્થ વાક્ય હોય છે, ફર્સ્ટ અને થર્ડ પર્સન, પહેલા અને ત્રીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય, અને બીજું સેકન્ડ પુરુષ. સામાન્ય રીતે આજ્ઞાર્થ વાક્યનો કરતા હોય નહીં તે સેકન્ડ પર્સન તરીકે ઓળખવામાં આવે. કમ હિયર, સિટ ડાઉન, ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, રીડ ધીસ બુક, ઓપન યોર ટેક્સ્ટ બુક. તો અહીંયા આપણે પ્રથમ અને ત્રીજા પુરુષના જે કરતા તરીકે વાક્ય રચના તરીકે લઈ શકાય. જે લેટ વાળી વાક્ય રચના છે કે લેટ્સ વાળી છે તે વાક્યની વાક્ય રચનાની વાત કરી તો આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત લેટથી થયેલા હોય તે વાક્ય, જેને પ્રથમ અને ત્રીજા પુરુષ તરીકે ઓળખવામાં આવે. લેટ મી, લેટ હર, લેટ ધેમ, લેટ અસ. તો આપણે વાક્ય રચનાની વાત કરી તો જે તમે ઇન્ફિનેટિવમાં ભણી ગયા ટુ વી વન, પેસિવ કરી તો ટુ બી વી થ્રી બાય, તો અહીંયા પણ એ જ વસ્તુ આવશે. સાદા ભવિષ્યકાળમાં સેલ વિલ વી વન, તો સેલ વિલ બી વી થ્રી બાય, બી બાય ઉમેર્યું, ઇન્ફિનિટીમાં બી બાય ઉમેરી. અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સેલ વિલ કેન કોડ મે મસ માઇટ શોડ વી વન, એમાં પણ બી વી થ્રી બાય ઉમેરી, તે રીતની જ વાક્ય રચના બને છે. તો આપણે જોઈ એક્ટિવ અને પેસિવની વાક્ય રચના. એવી લેટ સબ્જેક્ટ વી વન ઓબ્જેક્ટ અધરવર્ડ્સ ફૂલ સ્ટોપ. પેસિવ વોઇસ લેટનું લેટ ચાલુ રાખીશું. લેટ સબ્જેક્ટ ઓબ્જેક્ટના નિયમ પ્રમાણે સ્થાન બદલે બી વી થ્રી બાય સબ્જેક્ટ ડોટ ડોટ ફૂલ સ્ટોપ. માની લ્યો કે તમને સિમ્પલ મોડલ ઓક્ઝિલરી કે સાદા ભવિષ્યકાળનું વાક્ય આપવામાં આવેલું છે. સેલ વિલ કે કેન કુડ મે મસ માય શુડ વુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે, એ જ નિયમ વાળું વાક્યમાં કાંઈ નવું નથી. લેટ નું લેટ જેમ સેલ વિલ પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેલ વિલ નું સેલ વિલ, કેન નું કેન, કુડ નું કુડ, મે નું માય, સિમ્પલ મોડલ ઓક્ઝિલરી ઇન્ફિનિટિવ. તે જ રીતે લેટ વાળા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ બને. લેટ નું લેટ કરતા ક્રિયાપદ કર્મ, લેટ પછી કર્મ વિભક્તિ હશે. લેટ મી, લેટ હર, અસ, લેટ ધેમ, લેટ હર, લેટ રવિ નામ આપેલું હોઈ શકે પણ આપેલી કર્મ વિભક્તિ હશે, પણ કર્મ હોવા છતાં આપણે એને કર્તા તરીકે લેવાની વાત છે. પછી વર્બ વિવન જ હશે ઓબ્જેક્ટ. લેટ કરતા ક્રિયાપદ કર્મ, લેટનું લેટ કર્મ પાછળથી આગળ આવ્યું. બીજો શબ્દ તમે વર્બ ગોતી લ્યો, જે શબ્દનું ગુજરાતી કરતા અંતે વોવીવું આવે તો તે વર્બ છે. તો વર્બ આપેલું છે એની આગળ બી લખો, પાછળ બાય ઉમેરો, કરતા કર્મના સ્થાન, વાક્ય બની જાય. લેટ ઓબ્જેક્ટ બે વિવનનું વિત્રી બાય કરતા, કરતા કર્મ વિભક્તિ નિયમ પ્રમાણે બદલે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય. હું એમ કહું કે લેટ્સ પ્લે અ ગેમ, ચાલો આપણે રમત રમીએ. તો અહીંયા એક્ટિવમાંથી આપણે પેસિવ વોઇસમાં વાક્ય બદલવા માટે જાય છે ત્યારે લેટ્સ પ્લે અ ગેમ, તો લેટ્સને અલગ પાડતા લેટ્સ છે એમાં લેટ અસ છે, તો આપણે અહીંયા અલગ પાડી તો લેટ. પ્લે રમવું ક્રિયાપદ છે, આ કર્મ છે, આની અંદર અસ રહેલો છે, કરતા ક્રિયાપદ કર્મ, આગળ કર્મ આવે. લેટ અ ગેમ બી પ્લેનું વિતરી પ્લેઇડ બાય અસ, અહીંયા કર્મ વિભક્તિ નિયમ પ્રમાણે મૂકવી પડે બી બાય. બીજું વાક્ય લેટ હર ડ્રાઈવ અ કાર, લેટ હર કાય કાર ડ્રાઈવ અ કાર, હર કર્મ વિભક્તિ પણ અહીંયા સી છે, આપણે એવું સમજવાનું. ડ્રાઈવ ક્રિયાપદ, કાર કર્મ, તો આપણે વાક્ય જવાબ લખી તો એક, સોરી, લેટનું લેટ
એ કાર હરની જગ્યાએ, કાર કારની જગ્યાએ હર, તો એ કાર પેસિવ કરી એટલે આપણે મગજમાં આટલું જ યાદ રાખવાનું, બી વિતરી બાય, તો બી ડ્રાઈવનું ડ્રાઈવન બાય હર. આગળ લેટ રાધા સિંગ અ સોંગ, રાધાને ગીત ગાવા દે. રાધા એ કર્તા છે, સિંગ ક્રિયાપદ છે, સોંગ કર્મ છે, વિભન જ આવે. તો અહીંયા આપણે જવાબ લખી તો લેટનું લેટ, સોંગ આગળ આવે એ સોંગ બી સંગ બાય રાધા. મગજમાં આવવું જોઈએ લેટ વાળું વાક્ય, લેટનું લેટ, કર્મ પાછળથી આગળ, એ સોંગ આગળ, બી ઉમેર્યું આગળ નિયમ પ્રમાણે, બી પાછળ બાય આવવું જરૂરી છે, બી સંગ બાય રાધા. લેટ હિમ, લેટ હિમ ડુ ઇટ, તેમને તે કરવા દો, કોઈ કામની વાત છે. લેટનું લેટ, ઇટ આગળ આવે, ડુ ક્રિયાપદ, તેના ત્રણ શબ્દ આગળ નિયમ પ્રમાણે, બી ડુનું વિતરી ડન, પાછળ બાય હિમનું હિમ. લેટ ઇટ બી ડન બાય હિમ. વિદ્યાર્થી મિત્રો, લેટ્સ વાળું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે કે લેટ વાળું, એને નકાર વાક્ય પણ પૂછી શકે. નકારમાં કઈ રીતે હોઈ શકે એની આપણે હવે ચર્ચા કરવા માટે જઈએ છીએ. નેગેટિવ લેટ વાળું વાક્ય, હું એમ કહું લેટ્સ કે લેટ અસ નોટ વેસ્ટ અવર ટાઈમ, આપણે આપણો સમય બગાડવો ન જોઈએ, નકાર વાક્ય છે, નોટ આપેલું છે, બરાબર છે. આ વાક્યને આપણે પેસિવમાં લઈ જાય તો લેટનું લેટ જ રાખીશું, લેટનું લેટ રાખશું. આપણે અહીંયાથી અવર ટાઈમ, કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કર્તા, જેમ સેલ વિલ વાળા વાક્યની અંદર આવે, યુ વિલ પછી નોટ આવતું, વી સેલ નોટ આવતું, આઈ કેન નોટ સ્પીક ઉર્દુ, તો ટુ બી પછી નોટ આવતું, એ જ રીતે રાખવાનું. કર્મ આપણે આગળ લઈ આવવાના ત્રણ શબ્દ છે. અવર ટાઈમ લેટ, અવર ટાઈમ નોટનું નોટ, વેસ્ટ ક્રિયાપદ આગળ આપણે બી ઉમેરવું પડે, બી વેસ્ટેડ બાય અસ, બી બાય નકારનું નકાર, બીની આગળ નોટ આવે, મતલબ કેન નોટ, વિલ નોટ, સેલ નોટ જે હતું તે જ રીતે વાક્ય બને. ડોન્ટ લેટ, ડોન્ટ લેટ હિમ કમ્પ્લીટ ધીસ વર્ક વાક્ય છે. આને આપણે પેસિવ વોઇસની અંદર બનાવી, ડોન્ટ થી વાક્યની નકાર થયું, લેટ વાળું વાક્ય બે રીતે નકાર બની શકે. ડોન્ટ લેટ હિમ, ડોન્ટ લેટ હિમ કમ્પ્લીટ ધીસ વર્ક, તો આપણે વાક્ય બનાવ્યું છે લેટ, ધીસ વર્ક કર્મ છે, લેટ ધીસ વર્ક નોટ બી કમ્પ્લીટેડ બાય હિમ. એક્ટિવમાંથી પેસિવ બનાવી એટલે આને યાદ રાખવાનું, માત્ર બી ને બાય, સિમ્પલ મોડલ ઓક્ઝિલરી, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સમાન લેટવાળી વાક્ય રચના, ઇન્ફિનિટિવ જેવી વાક્ય રચના કહી શકાય. તો આ બે નકાર વાક્યની આપણે જોયા. હવે આપણે લેવાના છે કર્મ વગરના લેટવાળા વાક્ય. કર્મ ન આપ્યું હોય, કર્મ વગરનું લેટવાળું વાક્ય, કોઈ પણ વાક્ય આપવામાં આવેલું હોય પણ કર્મ ન હોય તો તે વાક્યને અલગ રીતે થાય. હું એમ કહું લેટ મી ગો, મને જવા દો.
તો અહીંયા મી એટલે કર્તા છે, ગો એટલે જવું ક્રિયાપદ છે, પણ વાક્યમાં કર્મ આપવામાં આવેલું નથી તો તેમાં કંઈ નથી. વાક્યની શરૂઆતમાં ઇટ ઇઝ સજેસ્ટેડ, ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ, એવું સૂચવવામાં આવે છે કે, આટલું વાક્યની શરૂઆતમાં લખવાનું, ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ. મી કર્મ છે એની જગ્યાએ કરતા આઈ વિભક્તિ લખવાની થાય, આઈ શડ ગો. ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ મીનું આઈ શુડ ઉમેરવાનું, ગો મતલબ કરતા શુડ બી વન. લેટ નીકળી જાય, મી લેટ પછી કર્મ વિભક્તિ હોય એની કરતા વિભક્તિ, શુડ લખીને વાક્ય જોડી દેવું. લેટ અસ ગો ફોર અ વોક, ચાલો આપણે ચાલવા ફરવા જઈએ. તો આ વાક્ય એવું છે કે ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ અસની કરતા વિભક્તિ વી શુડ ગો ફોર અ વોક. ટૂંકમાં અહીંયા ગો પછી ફોર અ વોક આપવામાં આવેલું છે, કર્મ નથી. લાસ્ટ સેન્ટેન્સ, લેટ હર વર્ક હાર્ડ, તેણીને સખત મહેનત કરવા દો. આ વર્ક હાર્ડ ક્રિયાપદ, આ ક્રિયા વિશેષણ છે, હર કર્મ છે, કરતા નથી. તો ઇટ ઇઝ સજેસ્ટેડ, ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ, એવું સૂચન કરવામાં આવે છે કે શી શુડ વર્ક હાર્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ બાબતની ચર્ચા કરી, હરની કરતા વિભક્તિ, શી શુડ વર્ક હાર્ડ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પેસિવ વોઇસ જ્યારે કરવા માટે જાય ત્યારે લેટવાળા વાક્યનું પેસિવ વોઇસ, લેટને દૂર કરવામાં આવતું નથી. લેટ છે તેને તે રાખવાનું, વરી વિચારતા નહીં. ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આપણે લેટને ડિલીટ કરી છીએ, બરોબર, પણ આ રચનાની અંદર લેટને દૂર કરવામાં આવતું નથી. લેટનું લેટ રાખીશું, કર્મ પાછળથી હશે ને આગળ લઈ આવ્યા, ક્રિયાપદ મૂળરૂપ હશે, ક્રિયાપદના મૂળરૂપની આગળ બી ક્રિયાપદનું વિથરી બાય પછી કર્તા લખવામાં આવે છે. કર્તા ક્રિયાપદ અને કર્મ ત્રણેય વસ્તુ આપેલા હોય તેવા વાક્યનું એક્ટિવ પેસિવ આપણે જોયું. લેટવાળા નકાર વાક્ય બે રીતે બની શકે, એક લેટ પછી એમ કહી શકાય કે લેટ્સ પછી નોટ આપવામાં આવેલું હોય તે પ્રકારનું, ને એક વાક્યની શરૂઆતમાં ડોન્ટ લેટ આપ્યું હોય તે વાક્યને આપણે પેસિવ કર્યું ત્યારે ડોન્ટ કાઢી નાખ્યું. કર્મ વગરના વાક્ય જ્યારે આપેલ વાક્યની અંદર હું એમ કહું કે લેટ હિમ કમ ઇન, તેને અંદર આવવું જોઈએ એના સંદર્ભમાં, લેટ હિમ કમ ઇન, તો ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ હી શુડ કમ ઇન. આપેલ વાક્યમાં કર્મ ન આપેલ હોય ત્યારે ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ કરતા શુડ વિવંતી વાક્યને જોડવામાં આવે છે. તો આપણે અહીંયા એમ કહી શકાય કે પાર્ટ 15 છે એ પૂર્ણ કરી છે. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ઇમ્પેરેટિવ પાર્ટ 2 ની ચર્ચા કરીશું.